નમસ્કાર મિત્રો, હું રવિ રાવલ તમારી સમક્ષ ધોરણ 12નું જીવવિજ્ઞાન લઈને આવી ગયો છું. વેલકમ બેક. હવે અત્યાર સુધી આપણે વાત કરી વનસ્પતિઓની અંદર પુષ્પસર્જનના સમયગાળા વિશે, જેની અંદર ઉદાહરણ તરીકે આપણે લીધા હતા એક વર્ષાયુ વનસ્પતિ, દ્વિવર્ષાયુ વનસ્પતિ અને બહુવર્ષાયુ વનસ્પતિ. અને બહુવર્ષાયુ વનસ્પતિમાં મેં તમને હાઇલાઇટ કરીને કીધું હતું કે જો તમે નીટની એક્ઝામ ઉપર ફોકસ કરો છો તો તેનામાંથી કેટલાક ઉદાહરણ પરીક્ષાની અંદર એવરી યર નોર્મલી પૂછાય છે. હવે આજે આપણે ચર્ચા કરવાની છે પ્રાણીઓના પ્રજનન કાળ અથવા તો પ્રજનન સમય વિશે. તો સૌથી પહેલાં જો એક એક્ઝામ્પલ અથવા તો એક ક્વેશ્ચન પૂછેલો છે, પક્ષીઓ શું વર્ષભર ઈંડા મૂકે છે? તો તમે આજુબાજુના વિસ્તારમાં અથવા તો તમારા જ્ઞાન પ્રમાણે તમે વિચારી શકો છો, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે બર્ડ લઈ શકો છો. તો તેના તે બર્ડની અંદર નોર્મલી ક્યારે ઈંડા જોવા મળે છે, કઈ સિઝનની અંદર જોવા મળે છે, તેનું તમને એક નાનકડું લિસ્ટ બનાવવાનું છે. તેના માટે એક વીકનો સમયગાળો હું તમને આપું છું. એક અઠવાડિયાની અંદર પક્ષીઓના 10 પક્ષીઓના નામ અને ક્યાં કઈ સિઝનની અંદર તે પક્ષીઓ ઈંડા આપે છે તેની ડિટેલ તમને લખીને મોકલી દેવાની છે. મિત્રો, કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા આપે છે, એટલે કે એની અંદર ફોકસ થશે તેની આબોહવા. હવે દરેક પક્ષીઓ દરેક સિઝનની અંદર ઈંડા આપતા નથી. ઘણા બધા પક્ષીઓ એવા છે જે ઉનાળાની અંદર ઈંડા આપશે, ઘણા બધા એવા છે જે શિયાળાની અંદર આપશે. કેટલાક એક્ઝામ્પલ્સ હું તમને પાછળ સમજાવું છું. તેના સિવાય આપણે વાત કરીએ તો મરઘા ઉછેર કેન્દ્ર, તમને બધાને ખ્યાલ હશે પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર કેન્દ્રની અંદર જે કોઈ પણ મરઘા રાખેલા હોય છે તે વર્ષભર ઈંડા આપવા માટે તેને કેળવવામાં આવ્યા હોય છે. નોર્મલી તે બીજા મરઘાની કમ્પેરમાં પોલ્ટ્રી ફાર્મની અંદર જોવા મળતા મરઘા કંઈક અલગ પ્રકાર હશે. અને તેનું કારણ શું આપ્યું છે? તો આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનન લક્ષી નથી, બરાબર. તે નોર્મલી આટલા બધા પ્રમાણમાં એવરી યર મરઘાની કોઈ એવી સ્પીસીસ નેચરલી રેડી નથી થઈ કે એવરી યર આખું વર્ષ એ આપણે ઈંડા આપવા માટે સક્ષમ હોય. પણ તેને માનવ કલ્યાણ અને વ્યાપારિક હેતુના કારણ સાથે, એટલે કે આપણે ખોરાક પૂરતા પ્રમાણમાં મળી શકે અને થોડો ઘણો બિઝનેસ એનામાંથી લોકો પોતાની રોજિંદી જીવન જરૂરિયાત માટેની ઇન્કમ ઊભી કરી શકે, એટલા માટે એવા પ્રકારના મરઘાનો ઉછેર કરવામાં આવ્યો છે અને તે મરઘાના ઉછેરમાંથી બિઝનેસ કરવામાં આવે છે મરઘા ઉછેર કેન્દ્ર અથવા તો પોલ્ટ્રી ફાર્મ. મિત્રો, પક્ષીઓ બાદ આપણે બીજું ઉદાહરણ લઈએ તેનાથી ઉચ્ચ કક્ષાના સજીવો. એક્ઝામ્પલ તરીકે સસ્તન વર્ગનો સમુદાય, એટલે કે આપણા જેવા બધા સસ્તન વર્ગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ. પણ તેના માટે મનુષ્યનું ઉદાહરણ આપતા પહેલાં આપણે બીજા કેટલાક તેનાથી સરળ કક્ષાના સજીવની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં શું કીધું છે અહીંયા આગળ? જરાયુ, એટલે કે પ્લાસન્ટા ધરાવતા સજીવો. નીચે એક ઉદાહરણ આપ્યું છે, ચિત્ર હમણાં સમજાવું છું. જરાયુ ધરાવતા માદા સસ્તનોમાં પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવોની અંદર ચક્રિય રીતે ફેરફારો દર્શાવે છે. હવે જો પહેલાં ઉદાહરણ લઈ લઈએ, આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ સરળ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓ. એક્ઝામ્પલ તરીકે ઘેટા છે, ઉંદર, હરણ, કૂતરા, બિલાડા, એના સિવાય ઘણા બધા તમને જે સૂઝતા હોય મનુષ્ય સિવાય બધા તમે એની અંદર એડ કરી શકો છો. પણ એની અંદર મહત્વની વસ્તુ, તે સજીવ કેવો હોવો જોઈએ? પ્રાઇમેટ્સ ન હોવો જોઈએ. એટલે કે પ્રાઇમેટ્સ કોને કહેવાશે? તો એવો સજીવ જે એકદમ મનુષ્યને મળતો આવે. પ્રાઇમેટ્સ કોને કહેશું? તો જેને આપણે ડાર્વિન વાતને યાદ કરીએ તો ડાર્વિનની અંદર શું કહી દીધું છે કે નોર્મલી મનુષ્ય છે એ કોઈક બંદરની સ્પીસીસમાંથી ઉભરીને આવેલો છે, એનામાંથી તૈયાર થયેલો છે. તો જે બંદરની સ્પીસીસને મળતા આવે છે, મનુષ્ય જેવા મળતા આવે છે, એ બધાને આપણે પ્રાઇમેટ્સ કહેશું. અને જે મંકીની સ્પીસીસને મળતા નથી આવતા તેને આપણે કહેશું નોન પ્રાઇમેટ્સ. તો અહીંયા શું કીધું છે? નોન પ્રાઇમેટ્સ, એટલે કે આ જો બધા એક્ઝામ્પલ છે જે બંદર સાથે મળતા નહીં આવે. એક્ઝામ્પલ તરીકે ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ, એ બધાને આપણે કહેશું નોન પ્રાઇમેટ્સ. તો નોન પ્રાઇમેટ્સની અંદર શું થાય છે? જરાયુ પણ જોવા મળે છે. તો નીચે જો અહીંયા એને એક્ઝામ્પલ આપી દીધું છે, માદાની અંદર જોવા મળશે પ્લાસન્ટા પ્લસ એના શરીરની અંદર. હવે મહત્વની વસ્તુ ધ્યાનથી સમજજો, ફિમેલ છે એટલે કે સસ્તન વર્ગની ફિમેલ છે, એટલે શું હશે એની અંદર? અંડપિંડની અંદર પણ ઘણા બધા ફેરફારો જોવા મળશે, સહાયક ગ્રંથિઓ પણ આવી જશે. એટલે કે સસ્તન છે એટલે સાવ એક્ઝામ્પલ તરીકે ગ્રંથિ લઈએ તો સ્તન ગ્રંથિ તેની અંદર હાજર હશે. પ્લસ શું કીધું છે? અંતઃસ્ત્રાવીય ફેરફારો. તો માદાની અંદર ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવો હોઈ શકે? તો રાઈટ સાઈડના ચાર્ટ ઉપર આવો તો ઇસ્ટ્રોજન હાજર હશે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન હાજર હશે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પણ હાજર હશે, પ્રોજેસ્ટેરોન પણ હાજર હશે. આ બધા અંતઃસ્ત્રાવોની અંદર સમય જતાં થોડા ઘણા ચક્રિય રીતે ફેરફાર ઉત્પન્ન થાય છે. અને અહીંયા કને જો એક ડિટેલ આપી દીધી છે, આ બધા સજીવોની અંદર જોવા મળતું આખે આખું એક અંડપાતની પ્રક્રિયા. આપણે ખ્યાલ છે
ઘેટા હોય, ઉંદર હોય, હરણ હોય કે કૂતરા બિલાડા કે બીજા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, જેની અંદર નોર્મલી એક કરતાં વધુ બાળકો ઉત્પન્ન થાય છે. તો એક કરતાં વધુ બાળકો ઉત્પન્ન થવાનું કારણ શું હોઈ શકે? તો એ લોકોનો ચક્રીય સમયગાળો, આપણે માસિક ચક્રની વાત કરીએ તો મનુષ્યના સંદર્ભમાં માસિક ચક્ર સ્ત્રીની અંદર 28 દિવસનો જોવા મળે છે, જ્યારે આની અંદર બહુ ઓછા સમયગાળા 20-21 બધી પ્રજાતિ પ્રમાણે ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ, બિલાડા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તો ટૂંકા સમયગાળાની અંદર તેની અંદર અંડપાતની પ્રક્રિયા થતી હોવાથી એની અંદર અંડકોષની સંખ્યા કેવી હશે? ખૂબ જ વધુ. હવે અંડકોષની સંખ્યા વધુ તેમ બાળકો ઉત્પન્ન થવાનો દર પણ વધુ હશે. હવે સેમ સસ્તન વર્ગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અહીંયા કને ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ પ્રાઇમેટ્સ. હમણાં જ આપણે વાત કરી, જો આગળ વાત કરી બધે બધા નોન પ્રાઇમેટ્સ હતા, અત્યારે વાત થાય છે પ્રાઇમેટ્સ, એટલે કે તેની અંદર સમાવેશ થશે વાંદરા, એપ એટલે કે હોમોસેપિયન્સ, હોમો ઇરેક્ટસ, એના સિવાય મનુષ્ય આવી જશે, અને આ ચિમ્પાન્જી, ગોડઝિલા જેટલા પણ તમને લંગૂર, લેમૂર જેટલા પણ બંદરની સ્પીસીસ તમને યાદ આવતી હોય એ બધી બંદરની સ્પીસીસનો સમાવેશ થશે પ્રાઇમેટ્સમાં. તો એ બધાની અંદર આપણે સરળ રીતે સમજવા માટે હવે આપણું ચેપ્ટર આગળ કનેક્ટ થશે મનુષ્ય સાથે. તો આપણે અત્યારે મનુષ્યનું એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરશું. તો જ્યારે પ્રાઇમેટ્સમાં તેને માસિક ઋતુચક્ર એટલે કે મેન્સ્યુઅલ સાયકલ, શોર્ટમાં જો આપણે ખ્યાલ છે 28 ડેઝની સાયકલ જોવા મળે છે. સૌથી પહેલાં 1-5 દિવસનો સમયગાળો જેને બ્લીડિંગ ટાઈમ પીરિયડ કહેવામાં આવે છે, જે સમયગાળા દરમિયાન બ્લીડિંગ થતું હોય છે, એનાથી કરીને 14મા દિવસે થશે ઓવ્યુલેશન ટાઈમ પીરિયડ એટલે કે અંડપાતની પ્રક્રિયા, અને આખે આખો સમયગાળો પરિપક્વ અંડકોષ અત્યારે ગર્ભાશય સુધી હાજર હશે, ગર્ભાશયમાં હાજર હશે, ફરી પાછું જો શુક્રકોષ એને ફલિત નથી કરતું તો ફરી પાછો 28 દિવસ પછી સમયગાળો શરૂ થશે બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવવાળો પ્રોસેસ આખી સ્ટાર્ટ થઈ જશે, જે આપણે મનુષ્યના સંદર્ભમાં ચેપ્ટર નંબર 3ની અંદર ભણવાનું છે. થોડુંક બેઝિક સમજવાનો પ્રયત્ન કરો, બાકી આખી આખી સાયકલ આપણે ચેપ્ટર નંબર 3ની અંદર કવર કરવાની છે. હવે સસ્તનોના સંદર્ભમાં બીજી આપણે વાત કરીએ તો ખાસ કરીને જે જંગલી પરિસ્થિતિમાં વસે છે એટલે કે જે જંગલી વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે તેવા બધા સસ્તનો, એટલે આપણે હમણાં આગળ વાત કરી એપ્સ, એના સિવાય એટલે કે પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સ બધે બધા ઘરની અંદર અને સુવિકસિત વિસ્તારમાં રહેતા હોય એવું જરૂર નથી. એમાંથી ઘણા બધા સજીવો એવા છે જે જંગલી વિસ્તારની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો તેઓના ઋતુચક્રની શું વાત કરીએ? તેઓનો ઋતુચક્ર સાનુકૂલિત ઋતુ એટલે કે પર્ટિક્યુલર કોઈ એક સિઝન ફિક્સ હશે, એટલે કે ઉનાળો હોઈ શકે, ચોમાસો હોઈ શકે, શિયાળો પણ હોઈ શકે છે. તો એટલા સમયગાળા દરમિયાન જ જોવા મળે છે, આથી તેઓને નામ આપી દીધું છે ઋતુકીય સંવર્ધકો અથવા તો સિઝનલ બ્રીડર્સ. હવે જો બે એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા કને સાવ સરળ કક્ષાના, તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપી દીધું છે પક્ષીનું, અને બીજું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ પ્રાણીનું. તો સૌથી પહેલાં શું કીધું છે, જો એક્ઝામ્પલ તરીકે એક બર્ડ લીધો છે, ઇંગ્લિશમાં નામ આપી દીધું છે તેનું ક્વેલ, જેને આપણે ગુજરાતીમાં તિતર તરીકે ઓળખીએ છીએ. તો તિતરના સંદર્ભમાં વાત કરીએ તો વિન્ટર એટલે કે શિયાળાના સમયગાળાની અંદર તેની અંદર પ્રજનનમાં કોઈ જ પ્રકારની એક્ટિવિટી જોવા મળતી નથી. એનો મતલબ તેની અંદર આખે આખી પ્રોસેસ કહી એટલે કે સૌથી પહેલાં મેટિંગ એટલે કે સમાગમ, પછી ઈંડા આપવા, અને ઈંડા આપી દીધા પછી તેનામાંથી બચ્ચા બહાર નીકળવાનો સમયગાળો આખે આખો કમ્પ્લીટ થઈ જાય છે ક્યારે? ઉનાળામાં. તો એના સિવાય ઓપોઝિટ એટલે આખે આખી સિચ્યુએશન કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો સાનુકૂળ પરિસ્થિતિ. તો આ પક્ષીની પ્રજાતિ એટલે કે તિતર એક એવું પક્ષી છે જે ફક્ત ઉનાળાની અંદર જ પ્રજનન કરવા માટે સક્ષમતા છે અથવા સક્ષમ ધરાવે છે. એના સિવાય આપણે વાત કરીએ બીજું એક્ઝામ્પલ તરીકે ઘેટાનું, તો ઘેટાની અંદર શું કીધું છે? શોર્ટ ડે બ્રીડર. તો એ શું કહે છે? વિન્ટર એટલે કે શિયાળાની અંદર મેટિંગ કરશે, પ્રજનન કરશે, એ જ સમયગાળામાં પ્રેગ્નન્ટ થશે, અને સેમ જેવો ઉનાળાનો સમયગાળો નજીક આવે છે એટલે તેની ડિલિવરી થશે, ડિલિવરી થવાને અંતે તે ફાઇનલી જન્મ અને પરિપક્વવાળી પ્રોસેસ આપણે જીવનચક્ર આગળ સમજી ગયા છીએ. જેવું તે પરિપક્વ થશે એટલે ફરી પાછું નેક્સ્ટ વિન્ટર જે આવશે એની અંદર એટલે કે નેક્સ્ટ જે શિયાળો આવશે એની અંદર પરિપક્વ હોવાને લીધે પાછું પ્રજનન કરશે, ફિમેલ પ્રેગ્નન્ટ થશે એટલે ફરી પાછી ડિલિવરી. આમ કરતાં જે ચક્ર ચાલુ રહે છે જેને કહેવાશે ઋતુચક્ર સાનુકૂલિત ઋતુ આધારિત અસ્તિત્વ ધરાવતા સજીવો. હવે એનાથી ઓપોઝિટ
શું કીધું છે, ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. એનો મતલબ આ જે નીચે ઉદાહરણ આપ્યા છે તેની અંદર કોઈ સિઝન મેટર કરતી નથી, શિયાળો હોય તો પણ પ્રજનન કરે છે, ઉનાળામાં પણ કરે છે અને ચોમાસાની અંદર પણ પ્રજનન કરવા માટે સક્ષમ છે, જેથી તેને નામ આપી દીધું છે સતત અથવા તો કન્ટિન્યુઅસ બ્રીડર અથવા તો સતત સંવર્ધકો. ક્યાં ક્યાં એક્ઝામ્પલ છે તો સાવ સરળ આપી દીધું છે, ગાય છે, બધે બધા પ્રાઇમેટ્સ આવી જશે, ડુક્કરની પ્રજાતિ આવી જશે અને ઉંદર તેની અંદર આપણે સમાવેશિત કરી શકીએ. મિત્રો હજી બીજી એક વાત કરી દીધી છે, જો આપણે બધા લાંબુ જીવીએ તો વૃદ્ધ થઈએ છીએ, નોર્મલ છે. જો નેચરલ આપણી ડેથ થાય છે, કુદરતી મૃત્યુ થાય છે, તો એ સમયગાળો એક્ઝેક્ટલી આપણો મનુષ્યનો જીવનકાળો આપણે ખ્યાલ છે 100 વર્ષ દર્શાવવામાં આવે છે, તો તે સમયગાળા સુધી જો આપણે જીવીએ તો વૃદ્ધ થઈ જ ગયા હશું. પરંતુ વૃદ્ધ થવું એટલે શું, માઇન્ડની અંદર એક ક્વેશ્ચન આવતો હશે, તો તેનો આન્સર આપણે સમજીએ ફટાફટ. તો પ્રાજનનિક તબક્કાનો અંત એટલે કે આપણે પરિપક્વતાને અંતે પ્રજનન કરવા માટે જે સક્ષમતા શરીરની અંદર દાખવી છે તેનો અંત આવવો. જેવો પ્રજનન તબક્કાનો અંત આવશે એટલે કે ફાઇનલી આપણા શરીરની અંદર જોવા મળશે જીર્ણતા, અને જીર્ણતા જોવા મળશે પ્લસ એ જ સમયગાળાની અંદર આપણા શરીરની અંદર ચયાપચયની પ્રક્રિયા ધીમી થઈ ગઈ હશે, જે સીધે સીધું આપણે વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. અને વૃદ્ધત્વ એ આપણા જીવનનો અંતિમ ચરણ એટલે કે ફાઇનલી મૃત્યુ તરફ દોરી જાય છે. આપણે 3 ચરણ હતા યાદ કરું ફટાફટ. સૌથી પહેલાં થશે જન્મ, જન્મ પછી પરિપક્વ, પરિપક્વ થશે એ સમયગાળા દરમિયાન તે પ્રજનન કરશે, પ્રજનનને અંતે જીર્ણતા અનુભવશે અને ફાઇનલી થર્ડ અને લાસ્ટ સ્ટેપ જેને આપણે કહેશું મૃત્યુ. વનસ્પતિ અને પ્રાણી બંને વિશે આપણે ચર્ચા કરી, તો બંનેની અંદર 3 તબક્કા ફરીથી રિપીટ થાય છે, જન્મ, વૃદ્ધિ અને ફાઇનલી જીર્ણતા પામવાને અંતે ચયાપચયની પ્રક્રિયા ડિસ્ટર્બ થવાને અંતે ફાઇનલી થાય છે સજીવનું મૃત્યુ. તો આ બધા સમયગાળાની અંદર જે ફેરફારો જોવા મળે છે, એ ફેરફારો જોવા મળે છે કોના લીધે, તો અંતઃસ્ત્રાવો તેની અંદર ખૂબ જ મહત્વનો ફાળો ભજવશે, તે જ બધી પ્રજનનની પ્રક્રિયાઓ નિયંત્રિત કરશે. એક્ઝામ્પલ તરીકે આપણે વનસ્પતિની વાત કરીએ તો ધોરણ 11ની અંદર એક પ્રકરણ સમજાતા ચેપ્ટર નંબર 15 યાદ હોય તો, જેની અંદર એબ્સેસિક એસિડ એના સિવાય ઝિબ્રેલિન્સ અને ઘણી બધી આપણે વાત કરી ગયા હતા, ઇન્ડોલ એસિટિક એસિડ, એ બધા આવી જશે કોઈક પ્રકારના વૃદ્ધિ પ્રેરકો અંતઃસ્ત્રાવો. અને પ્રાણીઓના સંદર્ભની અંદર આવી જશે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેક્સિન, એ બધા અંતઃસ્ત્રાવો જે ફરીથી આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ફરીથી ભણવાના છે. લાસ્ટમાં આજે જે આપણે ટોપિક કવર કર્યો તેના સંદર્ભમાં કેટલું હોમવર્ક છે, તો પ્રાણીઓમાં પ્રજનન સમય વિશે સમજ આપો, જે 3 માર્કની અંદર આપણે પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખજો, 3 માર્કની અંદર આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આનો આન્સર અત્યાર સુધી આજનો જે ટોપિક કવર કર્યો એ આખે આખો આના સંદર્ભમાં આન્સર લખવાનો છે. અને બીજો એક ક્વેશ્ચન મેં તમને આગળ આપ્યો હતો કે વિવિધ સજીવોમાં પણ સૌથી પર્ટિક્યુલર આપણે વાત કરી હતી પક્ષીઓ, તો તમને 10 જેટલા પક્ષીઓનું લિસ્ટ બનાવવાનું છે અને કયા સમયગાળાની અંદર કઈ સિઝનની અંદર તે ઈંડા આપે છે તેની માહિતી 5 દિવસની અંદર કમ્પ્લીટ કરીને તમને મને વોટ્સઅપ કરવાની છે.